ને મિત્રો, જીપીએસસી આસિસ્ટન્ટ એન્જિનિયરની અંદર અગાઉ રિઝનિંગના જે સમપૂછાણા છે એમાંનો આ એક જીકે આધારિત પ્રશ્ન છે કે ભાઈ ભારતની અંદર આપણે ખબર છે રૂપિયો અને પૈસો એવી રીતે વપરાય છે, તો ચીનની અંદર શું છે? તો આ ચલણની વાત છે, કરન્સીની વાત છે. તો મિત્રો, અહીંયા થોડું જીકેનું અનુસંધાન છે. તમને ખબર છે કે આપણે 1 રૂપિયો એટલે 100 પૈસા હે ને, ચીનની અંદર શબ્દ છે વાય યુ એ એન, યુઆન હે ને, યુઆન. આમ જે વિશ્વ લેવલે એ લોકો સી એન વાય તરીકે શોર્ટકટમાં ઓળખે છે, ચાઇનીઝ યુઆન. પણ એક બીજું નામ અમસ્તુ ખાલી યાદ રાખજો, એને ક્યારેક રેનમિનબી, રેનમિનબી પણ કહે છે, કે જેને શોર્ટકટમાં આરએમબી પણ કહે છે. તો આ યુઆનની વાત છે, એટલે કે આપણે 1 રૂપિયાની સમકક્ષ આપણે વિચારીએ તો એક વસ્તુ યાદ રાખજો, 1 યુવાન એટલે 10 જીઆઓ થાય છે. 10 જીઆઓ અમસ્તુ ખાલી જીકે માટે, આની અંદર ડાયરેક્ટ પણ મળી જાય એમ છે. અને 1 જીઆઓ લ્યો તમે આવા, તો 1 જીઆઓ બરાબર 10 ફેન થશે. તો અહીંયા તમને ખબર છે કે દહીં દહીં 100, તો રૂપિયા અને પૈસાની અનુસંધાન કરતા હો તો તમે ફેન શબ્દ આવશે અને તમારો જવાબ અહીંયા આવશે ફેન. તો અમસ્તુ આ ખાલી માહિતી માટે તમને યાદ રહે, એટલે તો અહીંયા સીધે સીધો તમે જવાબ લખશો ફેન. ને મિત્રો, અહીં ખૂટતી સંખ્યા તમારે શોધવાની છે, એટલે કે આ જગ્યાએ આપણે શોધવાનું છે. અહીંયા 4 7 72 8 4 6 8 108 9 6 5 9, અહીંયા પ્રશ્નાર્થ 20 અને 5 આવું કંઈક આપ્યું છે. મિત્રો, અહીંયા તમે જુદી જુદી રીતે આઈડિયાઝથી વિચારી શકો છો. અગાઉ આ પ્રકારનું જોયું તો એનું પણ તમે ઉપયોગ કરી શકો છો. હોય શું આની અંદર, કાં આ બધાનો સરવાળો હોય, કાં બધાનો ગુણાકાર હોય, કાં બબેની જોડીમાં કંઈક હોય, આવું હોય, બીજું તો કંઈ હોય નહીં. જુઓ જે 4 ને 7 7 4 28 આપણે વિચારી અને 8 4 32 વિચારી, તો કંઈ 72 આવે છે, ના નથી આવતા. તો આમ વિચારો, 8 4 32, હા એમ તો વિચારો, ચાલો 7 4 આ તો એ જ આવશે, એટલે એ તો જવા દો. તો બીજું આ વિચારો, ચોકે ચોકે 16 8 7 56, જોજે 6 ને 6 12 5, હા તો આ તો 72 આવી ગયા. પણ અહીંયા આવી જાય એટલે રાજા એવું નહીં, અહીંયા પણ જોવાનું 6 6 36, પછી 8 9 72, 6 ને 2 8 7 ને 3 10, યસ, તો 108 આવે છે, અહીંયા 72 આવે છે. તો હવે તમે સિક્યોરિટી તરફ આગળ વધી રહ્યા છો, તો પચું પચું કેટલા થઈ જશે, 25, અને 20 × 9 9 2 18 180, તો 8 ને 2 10 205 એવું કંઈ છે. જી હા, તો 205 છે જવાબ તમને આપેલો છે. તો મિત્રો, બસ આટલું સિમ્પલ હોય છે, જેમ પ્રેક્ટિસ તમારી વધતી જશે એમ તમે આના માહિર થતા જશો. તો મિત્રો, મજા આવી, ધેટ્સ ગુડ. અને હા, પ્રેક્ટિસ ખૂબ કરજો, જેટલી પ્રેક્ટિસ વધુ એટલો આનંદ પણ વધુ, અને તમે જે પાસ થવાના ચાન્સીસ છે એ અડધા અડધા માર્કના જે ડિફરન્સીસ હોય છે, તો એની સામે તમે સિક્યોરિટી સાથે એમ કહી શકો કે નહીં, આ વખતે પેપરની અંદર હું ખૂબ આગળ છું, મેરિટની અંદર આગળ છું. તો મિત્રો, બસ કાલે વધુ તૈયારી સાથે મળીએ છીએ. વિશ યુ ઓલ ધ બેસ્ટ. આવજો.